ડીસામાં બનાસ નદીમાં માં દશામાની મૂર્તિનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરાઈ. માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં મહિલાઓએ નદી પહોંચી માં દશામાની પ્રતિમાનું વિસર્જન કરી હર્ષભેર વિદાય આપી. તો બીજી તરફ આ વર્ષે બનાસ નદીમાં પાણી આવતા જ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલાઓએ ગામ પાસેથી જ પસાર થતી નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ડીસામાં 10 દિવસ સુધી દશામાના વ્રત નિમિત્તે પૂજા અર્ચનાને પગલે ભક્તિમય માહોલ છવાયો હતો અને આજે 10 દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત મોડી રાત સુધીમાં દશામાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી અને વહેલી સવારે વાતે ગાતે દશામાની જય બોલાવતા બોલાવતા વ્રતધારી મહિલાઓ નદીએ પહોંચી હતી. નદીના પાણીમાં દશામાની પ્રતિમાઓનું ખુશી ખુશી વિસર્જન કર્યું. દર વર્ષે વરસાદ ઓછો હોવાને કારણે દશામાની મૂર્તિઓના વિસર્જન માટે મહિલાઓને ખૂબ જ તકલીફ પડતી હતી, પરંતુ આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જતાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી બનાસ નદીમાં પાણી આવતા મહિલાઓમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વ્રતધારી મહિલાઓએ ગામ નજીક જ બનાસ નદી પહોંચી દશામાની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ ગરબા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ભરઠક્કડી.